હેલો સ્ટુડન્ટ્સ હાવ આર યુ આની પહેલાના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે ના શરૂઆતના ત્રણ દાખલામાં જે ઘણા બધા દાખલાઓ હતા એ આપણે જોઈ લીધા હતા હવે મેઇન દાખલા નંબર ચારથી આપણે ચાલુ કરીશું આ લેક્ચરની અંદર ચાલો તો પેલા રકમમાં ધ્યાન ચોથા દાખલાની રકમમાં આપણને એવું આપેલું છે કે જો એ બરાબર આવો શ્રેણિક બી બરાબર અને સી બરાબર ત્રણ શ્રેણીક આપેલા છે તો પેલું કામ એ કરવાનું કીધું છે એ વત્તા બી શોધો અને પછી બી માઇનસ સી ગોતો આ બે નો સરવાળો અને આ બે શ્રેણિકની બાદ બાકી ગોતવાની છે પછી એક રિઝલ્ટ આપણે પ્રૂવ કરવાનું છે ચકાસવાનું છે કે એ વત્તા બી માઇનસ સી એના બરાબર એ વત્તા બી માઇનસ સી આ જોવો તો તમે ક્રમનો નિયમ જૂથનો નિયમ જ છે આ જૂથનો નિયમ જ છે અને એ ગુણધર્મ આપણે એકવાર ચેક કરી લીધો છે તો આ દાખલામાં એ આપણે ચેક કરવાનું રહેશે ચાલો પેલા એ વત્તા બી આપણે ગોતી લઈએ એ વત્તા બી તો એ બરાબર છે વન ટુ માઇનસ થ્રી ઝીરો ટુ વન માઇનસ વન વન એનો સરવાળો બી સાથે છે ત્રણ માઇનસ એક બે ચાર બે પાંચ અને ટુ ઝીરો થ્રી ચાલો તો આ બે નો આપણે સરવાળો જોઈ લઈએ કેટલો આવે છે એક વત્તા ત્રણ એટલે કે ચાર પછી પાંચ ને ચાર નવ એક વત્તા બે એટલે કે ત્રણ ચાલો બે વત્તા માઇનસ એક એટલે કે માઇનસ એક ઝીરો વત્તા બે એટલે કે બે અને માઇનસ એક વત્તા ઝીરો માઇનસ એક હવે અહીંયા માઇનસ ત્રણ વત્તા બે માઇનસ એક બે વત્તા પાંચ એટલે કે સાત અને એક વત્તા ત્રણ એટલે કે ચાર ચાલો અહીંયા આપણને એ વત્તા બી બી મળી ગયું હવે આપણે માઇનસ સી ગોતવાના છે બી માઇનસ સી તો બી બરાબર છે થ્રી માઇનસ વન ટુ આયર્યો લખી નાખી થ્રી માઇનસ વન ટુ ફોર ટુ ફાઈવ ટુ ઝીરો થ્રી

માઇનસ એક માઇનસ એક એટલે કે માઇનસ બે 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 માઇનસ 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 ત્રણ ઝીરો ઝીરો એટલે પ્લસ પછી પાંચ માઇનસ બે અને ત્રણ માઇનસ ત્રણ ચાલો તો આ આપણને મળી ગયું છે બી માઇનસ સી અને એ વત્તા બી હવે આપણે આ રિઝલ્ટ ચકાસવાનું છે તો આપણે એ હવે ચેક કરીએ ચાલો તો આમાં આપણે જે ડાબી બાજુ છે એલએચએસ જે ડાબી બાજુ છે એમાં આપણને એવું આપેલું છે એ વત્તા બી માઇનસ સી એ વત્તા બી માઇનસ સી ચાલો તો હવે આપણે આની કિંમત મૂકી દઈએ પેલા તો એ બરાબર શું હતો આખો આપણે જોઈ લઈએ એ બરાબર છે અહીંયા વન ટુ માઇનસ થ્રી પછી છે ફાઈવ ઝીરો ટુ વન માઇનસ વન વન વત્તા હવે બી માઇનસ સી શ્રેણીક કરવાનો છે તો બી માઇનસ સી એટલે અહીંયા આ બે નો સરવાળો માઇનસ વન માઇનસ ટુ ઝીરો પછી છે ફોર માઇનસ વન થ્રી વન ટુ એન્ડ ઝીરો ચાલો આનો આપણે આન્સર જોઈ લઈ શું આવે છે વન પ્લસ માઇનસ વન ઝીરો ફાઈવ પ્લસ ફોર વન પ્લસ વન એટલે કે ટુ ટુ માઇનસ ટુ ઝીરો પછી છે બે વત્તા ત્રણ એની નીચે છે એક વત્તા ઝીરો ચાલો તો આ આપણી ડાબી બાજુ આવી ગઈ છે હવે આપણે જમણી બાજુ જે છે કે એ વત્તા બી એમાંથી માઇનસ સી ને કરવાનો છે તો એ આપણે ચેક કરી લઈએ એ વત્તા બી આર એચ એસ એના બરાબર હતું એ વત્તા બી અને એમાંથી આપણે માઇનસ સી કરવાનો છે ચાલો તો પેલા એ વત્તા બી ની કિંમતું એ વત્તા બી ચાલો એના બરાબર શું છે ફોર માઇનસ વન માઇનસ વન લખી નાખીએ ફોર માઇનસ વન માઇનસ વન નીચે બીજી રો બીજી માં શું આપ્યું છે નવ બે સાત કિંમત મૂકી દઈ નવ બે સાત પછી હવે ત્રીજી ત્રીજી રો શું ત્રણ માઇનસ એક ચાર એમાંથી માઇનસ કરવાનો છે સી શ્રેણીક ને આપણે સી શ્રેણીક ને માઇનસ કરશું તો સી ની કિંમત જે છે તે આપણે અહીંયા જોઈ લઈએ અહીંયા સી છે આ બી માઇનસ સી નો આ સી હતો ફોર વન ટુ ચાલો પેલી રો છે આપણી ફોર વન ટુ પછી બીજી રો ઝીરો થ્રી ચેક જ કરી લઈએ યસ સી ઝીરો થ્રી ટુ ચાલો ઝીરો થ્રી ટુ અને નીચેની રો છે હવે ત્રીજી રો એ છે વન માઇનસ ટુ થ્રી ચાલો આ બે ની હવે આપણે બાદબાકી કરવાની છે તો બાદ બાકીનસ ઝીરો નવ ત્રણ માઇનસ એક માઇનસ એક માઇનસ એક એટલે કે માઇનસ બે બે માઇનસ ત્રણ એટલે કે માઇનસ એક માઇનસ એક માઇનસ માઇનસ એટલે માઇનસ એક વત્તા બે બે માઇનસ એક એટલે કે અહીંયા આવી જશે પ્લસ વન ચાલો માઇનસ એક માઇનસ બે એટલે ત્યાં થઈ જશે માઇનસ ત્રણ સાત માઇનસ બે એટલે કે ત્યાં થઈ ગયું પાંચ અને ચાર માઇનસ ત્રણ એટલે ત્યાં થઈ ગયું આપણું પ્લસ વન તો આ જમણી બાજુ મળી ગઈ છે ચેક કરી લ્યો હવે ડાબી બાજુ અને જમણી બાજુના જવાબ આ ડાબી બાજુ હતી ઝીરો નાઇન ટુ ઝીરો નાઇન ટુ આ જમણી બાજુ છે બેય સરખું છે તેથી આ દાખલો અહીંયા કમ્પ્લીટ થાય છે એલએચએસ બરાબર આરએચએસ અહીંયા સાબિત થઈ ગયું છે ચાલો તો આ દાખલા નંબર ચાર કમ્પ્લીટ હવે આપણે એની આગળનો દાખલો તરફ આગળ વધશું ચાલો એની પછીનો જે દાખલો છે દાખલાની રકમ જે છે દાખલા નંબર પાંચ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે માં આ રીતે છે કે જો એ બરાબર જો એ બરાબર એક શ્રેણી પાંચ ના છેદમાં માં ત્રણ બીજીરો એક ના છેદ માં ત્રણ બે ના છેદ માં ત્રણ અને ચાર ના છેદમાં ત્રણ ત્રીજીરો સાત ના છેદમાં ત્રણ બે અને છે બે ના છેદ માં ત્રણ વ્યવસ્થિત લખી નાખી એક ના છેદમાં ત્રણ અને બીજો શ્રેણી કઈ બાજુમાં બી બરાબર બી બરાબર આપેલું છે બે ના છેદ પાંચ ત્રણ ના છેદ પાંચ એક બીજીરો એક ના છેદ પાંચ બે ના છેદ પાંચ અને ચાર ના છેદ પાંચ ચાલો એના પછી ત્રીજી રો છે સાત ના છેદમાં પાંચ છ ના છેદમાં પાંચમાં પાંચ હોય તો ત્રણ એ માઇનસ પાંચ ગણતરી કરો ત્રણ એ માઇનસ પાંચ બી ની ગણતરી કરો ચાલો રકમમાં આપણને એવું કીધું છે કે બે શ્રેણી કઈ પા એ અને બી અને આપણે આ બાદ બાકી જ ગોતવાની છે પણ એમાં અધિશ સાથે ગુણાકાર છે અમુક શ્રેણીકોના તો એ જે ગણતરી આપણે ગોતવાની છે ત્રણ એ માઇનસ પાંચ બી એનો મિનિંગ એવો થશે કે એ શ્રેણિકનો ગુણાકાર ત્રણ એ રે કરશું બી નો ગુણાકાર પાંચ સાથે કરશું ચાલો તો આ ત્રણ એને ગુણ્યા આખો શ્રેણીક એ તમે વિચારો તો અહીંયા છે બે ના છેદમાં ત્રણ એક પાંચ ના છેદમાં ત્રણ

સાતના છેદમાં પાંચ છ ના છેદમાં પાંચ અને બે ના છેદમાં પાંચ ચાલો હવે આપણે આનો ગુણાકાર કરીએ તો તમે યાદ કરો અધિશ સાથેનો ગુણાકાર શ્રેણીકમાં આપણે જોયું હતું ત્રણ નો ગુણાકાર જો આ શ્રેણીક સાથે કરવો હોય તો બધા જ ઘટકો સાથે ત્રણ નો ગુણાકાર થશે બધા જ ઘટકો સાથે આ શ્રેણીકનો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે યાદ રાખજો કારણ કે એકમાં ગુણધર્મ ચેન્જ થઈ જાય છે અહીંયા તો ત્રણ નો ગુણાકાર આપણે કરશું તો ત્રણ નો ગુણાકાર કરીએ એટલે ત્રણ કટ ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ ત્રણ ને ત્રણ કટ એટલે અહીંયા ચાર અહીં ત્યાં વધશે સાત અહીંયા ગુણાકાર થઈ ગયો બે તેરી છ ત્રણ કટ એટલે અહીંયા વધુ બે ચાલો હવે માઇનસ પાંચ નો ગુણાકાર બધા ઘટકો સાથે આપણે કરી લઈએ તો આ પાંચ પાંચ કટ એટલે કે બે ત્રણ પછી અહીંયા પાંચ એકાને પાંચ ચાલો અહીંયા પાંચ ને પાંચ કટ એટલે એક બે ચાર આ પાંચ બધા કટ એટલે સાત છ ને બે ચાલો તો હવે આ શ્રેણીક માંથી આની બાદ બાકી કરવી છે ચેક કરો કરો ઘટક 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 સરખા સરખા છે જવાબ આવશે ઝીરો 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 એટલે કે શૂન્ય શ્રેણીક ઓ શૂન્ય શ્રેણીક આપણો જવાબ આવેલો છે અહીંયા ચાલો તો આ દાખલો પણ અહીંયા કમ્પ્લીટ થઈ છે હવે એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ એના પછીનો દાખલો છે દાખલા નંબર છ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે એનો દાખલા નંબર છ હવે છઠ્ઠાની રકમમાં આપણને સાદુ રૂપ આપવાનું કીધું છે એનો ગુણાકાર છે મેટ્રિક્સમાં કોષ સાઈન માઇનસ સાઈન અને કોસ વત્તા સાઈન થિટાનો ગુણાકાર છે સાઈન માઇનસ કોષ અને નીચે આપેલું છે આપણને કોસ અને સાઈન ચાલો આનો આપણે હવે સરવાળો કરવાનો છે એવું કીધું છે આપણને સરવાળો કરવાનો કીધો છે તો પેલા તો આપણે આ કોષનો ગુણાકાર થઈ જશે અંદર આખા શ્રેણી સાથે તો કોષનો ગુણાકાર કોષનો કોષ સાથે એટલે એ થઈ ગયું કોષ સ્ક્વેર થીટા કોષ અને સાઈન ગુણાકાર એટલે સાઈન થીટા ઇન્ટુ કોષ થીટા હવે કોષ નો માઇનસ સાઈન સાથે એટલે માઇનસ સાઈન ઇન્ટુ કોષ ફરીથી કોષ અને કોષ એટલે અહીંયા થઈ ગયું કોષ સ્ક્વેર થીટા ચાલો એવી જ રીતે હવે બીજો શ્રેણિક સાઈન ગુણાકાર બધાય સાથે છે સાઈન ગુણિયા સાઈન એટલે કે સાઈન સ્ક્વેર સાઈન ગુણિયા માઇનસ કોસ એટલે કે માઇનસ સાઈન ઇન્ટુ કોસ સાઈન અને કોસ એટલે કે સાઈન ઇન્ટુ કોસ પછી છે સાઈન અને સાઈન એટલે કે સાઈન સ્ક્વેર થીટા ચાલો હવે આ બે નો સરવાળો કરો તો અહીંયા તમે વિચારો ડાયરેક્ટ કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર આઈડેન્ટિટી કિંમત એક એક જ જ સંખ્યા સંખ્યા પ્લસ વિરુદ્ધ દિશાની ઝીરો સ્ક્વેર વત્તા સાયન્સ સ્ક્ર આઈડેન્ટિટી આપણો જવાબ વન સાદુ રૂપ આવી ગયું વન ઝીરો ઝીરો વન એટલે કે એ કયો મેટ્રિક્સ થઈ ગયો આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે આઈડેન્ટિટી મેટ્રિક્સમાં શું હોય

બે સરવાળો સાત ઝીરો બે પાંચ અને એક્સ માઇનસ વાય એના બરાબર એવું આપેલું છે થ્રી ઝીરો ઝીરો થ્રી તો એક્સ અને વાય શોધવાના છે એક્સ અને વાય શોધવાના છે ચાલો જો રકમ તમે ધ્યાનથી સમજો અત્યાર સુધી જે આપણે દાખલા કરતા હતા એમાં શ્રેણિક એક્સ અને વાય કે એ અને બી એવા શ્રેણિક આપ્યા હોય અને એ શ્રેણિકોના સરવાળા અને બાદ બાકી આપણે શોધવાના હતા એવા દાખલા કર્યા અત્યાર સુધી આમાં શું આપ્યું આખી રિવર્સ પ્રોસિજર થઈ ગઈ જો સરવાળા ને બાદ બાકી આપ્યા છે આ બે શ્રેણિકનો સરવાળો આપ્યો આ બે શ્રેણિકની બાદ બાકી આપી હવે એ પર્ટિક્યુલર આપણે શ્રેણિક ગોતવાના છે એક્સ અને વાય આ રકમમાં એવું કીધું છે તો હવે એના માટે છે ને તમે દસમા ધોરણમાં જે ચેપ્ટર ભણી ગયા દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એનો યાદ કરો ઉકેલ કેવી રીતે શોધતા હતા ખાલી એક હિન્ટ આપું છું જો એક્સ વત્તા વાય અહીંયા છે એના બરાબર સમથિંગ કંઈક છે એક્સ માઇનસ વાય અહીંયા છે એના બરાબર પણ સમથિંગ કાંઈક શ્રેણિક છે ત્યારે એવા સમીકરણ આવતા હતા જો આમાં આ બેયની બાદ બાકી કે આ બેયનો સરવાળો કરી તો આ પ્લસ વાય માઇનસ વાય કટ જો નિશાની ચેન્જ કરત તો એક્સ અને માઇનસ એક કટ શોર્ટ વાય અને માંથી કોઈ એકનો આપણે લોપ કરશું અહીંયા લોપની રીત યાદ કરો એટલે એક ચલ સીધો મળી જશે આપણને તો હવે આપણે પહેલાં તો આ બેય જે શ્રેણિક છે ને એક્સ વત્તા વાય અને બીજો શ્રેણિક છે એક્સ માઇનસ વાય જો આ આપણે અહીંયા હું સરવાળો કરું આ બે શ્રેણિક જે આપેલા છે ભલે બે શ્રેણિકના સરવાળા બાદ બાકી છે પણ એ પર્ટિક્યુલર જે શ્રેણીક છે એ બે નો જો તમે સરવાળો કરો એટલે કે હું અહીંયા પ્લસ કરું તો વિચારો તમે એક્સ વત્તા એક્સ એટલે ટુ એક્સ વાય શ્રેણિક આપણે સરવાળો કરશું એક્સ વત્તા વાય એટલે આયર્યું સેવન ઝીરો ટુ ફાઈવ એનો સરવાળો કોની સાથે છે એક્સ માઇનસ વાય સાથે થ્રી ઝીરો ઝીરો થ્રી લેફ્ટ હેન્ડ માં તમે ચેક કરો તો એક્સ અને એક્સ એટલે ટુ એક્સ થઈ ગયું અને y ને માઇનસ વાય તો કટ એના બરાબર સરવાળો મળ્યો 7 ને ત્રણ દસ બે વત્તા બે ઝીરો બે એટલે ઝીરો અને આઠ ચાલો તો 2x એક્સ બરાબર આવું થઈ ગયું હવે આપણે જો એક્સની કિંમત જોતી હોય તો એક્સ બરાબર એકના છેદમાં બે થઈ ગયા આખે આખો શ્રેણિક સાથે ગુણાકાર હવે એકના છેદમાં બે સાથે ગુણાકાર કરો તો આ દસના છેદમાં બે એટલે પાંચ ઝીરો એકના છેદમાં બે ગુણ્યા બે એટલે ઈ એક અને અહીંયા થઈ ગયું ચાર તો આ આપણને આપણો શ્રેણિક મળી ગયો એક્સ આ એક્સ નામનો શ્રેણિક મળી ગયો છે હવે આપણે શું જોતું હતું હજી એક વાઈ જોઈએ તો એમાં કાંઈ નહીં કરી આ જે બે શ્રેણિકનો સરવાળો કર્યો ને સરવાળો કર્યો ને એટલે વાય કટ થઈ ગયા જો બાદ બાકી કઈ હોત ને તો એક્સ માઇનસ એક્સ કટ થાત અને વાય મલત ચાલો તો હવે બાદબાકી કરીએ ઈ બે ની તો હવે આપણે જે બે શ્રેણિક આપેલા છે એક્સ વત્તા વાય અને એક્સ ઓછા વાય આ બે ની આપણે શું કરશું તો કે બાદ બાકી એક્સ વત્તા વાય એટલે કેટલું છે સેવન ઝીરો ટુ ફાઈવ એમાંથી માઇનસ કરવાનો છે કોને એક્સ માઇનસ વાય ને થ્રી ઝીરો ઝીરો થ્રી ચાલો આ બે ની આપણે બાદ હવે કરી લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડમાં તમે ચેક કરો એક્સ માઇનસ એક્સ કઠ વાય માઇનસ માઇનસ વાય ઇટ મીન્સ વાય પ્લસ વાય એટલે કે ટુ વાય આપણને મળી ગયા છે ટુ વાય અહીંયા બાદબાકી કરીએ સેવન માઇનસ ટુ ચાલો તો આ ટુ વાય આવી ગયા ગોતું ગુણાકાર કરી નાખો બે ઝીરો એક એક તો આ જે આપણો શ્રેણિક આવ્યો એ વાય નામનો શ્રેણિક આવી ગયો અને આ જે ઉપર હતો ફાઈવ ઝીરો વન ફોર એક્સ નામનો શ્રેણિક હતો ચાલો ડન હવે આમાં નામાં એક બીજો દાખલો છે સાતમા વાતમા માં એક બીજો દાખલો છે બીજો બીજો દાખલો દાખલો પણ આપણે કરી લઈએ નો તે ચાલો તો સાતમા ના બીજા દાખલાની જે રકમ છે એ રકમ આ રીતે છે બે એક્સ વત્તા ત્રણ વાય ની કિંમત આપેલી છે

તો હમણાં જે આપણે પહેલો દાખલો કર્યો તો એના જેવો જ આ દાખલો છે ખાલી થોડોક એવો ફેર છે કે ઓમાં એક્સ વત્તા વાય જ હતા અને એક્સ ઓછા વાય હતા અહીંયા જુઓ તમે બે એક્સ વધતા ત્રણ વાય સહગુણક ટૂંકમાં જે સમીકરણ આવતા દસમામાં એની જેમ સહગુણક કંઈક અલગ છે ટૂંકમાં મેટ્રિક્સનો ગુણાકાર છે દસમા ધોરણની રીત વિચારો તમે સહગુણક અલગ અલગ હોત તો લોપની રીતમાં તમે શું કરો ત્રણ એક્સ વત્તા વાય એના બરાબર કંઈક કિંમત છે અને બીજું સમીકરણ ધારો કે આ રીતે છે ત્રણ એક્સ વત્તા બે બરાબર કઈક કિંમત છે ગુણ્યા ત્રણ કરો એટલે આ છ અને અહીંયા છ નિશાની ચેન્જ કરીને કટ કરી નાખો વાય કટ થાય એક્સ મળશે આ રીતે આપણને એક્સ મળી ગયો જો પેલા સમીકરણ એટલે કે આ પેલા શ્રેણિકને કોની વડે ગુણશું બે વડે તો આપણે સ્ટાર્ટ કરી દઈએ આ પેલા શ્રેણિક ને બે વડે ગુણા એટલે કે ટુ ઇન્ટુ બ્રેકેટ ટુ એક્સ પ્લસ થ્રી વાય બીજા સમીકરણ એટલે કે આપણો આ બીજો શ્રેણિક છે એને ત્રણ વડે ગુણશું ત્રણ વડે આપણે ગુણશું ત્રણ એક્સ વત્તા બે વાય અને ઈ બે ની બાદ બાકી કરશું આપણે બાદ બાકી કરશું એટલે હવે જો વિચારો અહીંયા બે તેરી છ આ સિક્સ વાય માઇનસ કટ આન્સર ફોર્મમાં ચાલો તો હવે આપણે આનું કિંમત મૂકી દઈએ પેલા બે એનો ગુણાકાર કોની સાથે આપણે કર્યો તો કે બે એક્સ વત્તા ત્રણ વાય એટલે કે આ શ્રેણી સાથે તો બે ત્રણ ચાર ઝીરો એમાંથી માઇનસ ત્રણ અને ગુણાકાર છે સાથે એટલે કે આપણે અને જે ડાબી બાજુ છે અહીંયા શું થઈ જશે અહીંયા બે દુ ચાર એક્સ પ્લસ સિક્સ વાય માઇનસ નાઇન એક્સ અને માઇનસ સિક્સ વાય ચાલો તો અહીંયા જે થશે કટ અને તો અહીંયા આપણે ગુણાકાર કરી બે તેરી છ ચોક આઠ અને બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો માઇનસ હવે ત્રણ નો ગુણાકાર અને બે નો ગુણાકાર માઇનસ છ ત્રણ અને માઇનસ એક નો ગુણાકાર ત્રણ અને પાંચનો ગુણાકાર ત્રણ પંચાને પંદર જો માઇનસ મે બાર એમના રેખા છે માત્ર ત્રણનો ગુણાકાર જ કરેલો છે ચાલો હવે અહીંયા લેફ્ટ સાઈડમાં સિક્સ વાય માઇનસ સિક્સ વાય કટ ફોર માઇનસ નાઇન માઇનસ ફાઇવ એક્સની કિંમત આપણને અહીંયા મળશે ફોર માઇનસ સિક્સ એટ માઇનસ થ્રી સિક્સ પ્લસ સિક્સ અને ઝીરો માઇનસ ફિફ્ટીન એટલે કે માઇનસ ફિફ્ટીન ચાલો તો હવે આજે માઇનસ ફાઈવ એક્સ બરાબર આવું મળી ગયું છે તો જો એક્સ ગોતવો હોય તો માઇનસ એકના છેદમાં પાંચ વડે ગુણી નાખશું આ શ્રેણીકને માઇનસ બે બાર પાંચ અને માઇનસ પંદર ચાલો તો આપણે ગુણાકાર કરી લઈએ એટલે આપણો આન્સર આવી જશે અહીંયા માઇનસ માઇનસ કટ બે ના છેદમાં પાંચ બારના છેદ માં પાંચ પણ ઈ માઇનસ પાંચ પાંચ કટ અને માઇનસ એક

પહેલા સમીકરણ ને જો બે વડે ગુણાતા એની જગ્યાએ જો ત્રણ વડે આપણે ગુણીએ ત્રણ વડે ત્રણ વડે આપણે ગુણશું પહેલા શ્રેણી કને એટલે કે બે એક્સ વત્તા ત્રણ વાય અને આ બીજો જે શ્રેણી હતો એને હું હવે બે વડે ગુણું બે એને ગુણ્યા ત્રણ એક્સ વત્તા બે વાય અને આ બે ની બાદબાકી કરીશ તો એક્સ કટ થાય ચેક કરો ત્રણ દુ અહીંયા છ એક્સ અહીંયા બે તેરી માઇનસ છ ગયું હવે એના બરાબર જે શ્રેણીક આવે છે આપણે લખી લઈએ ત્રણ નો ગુણાકાર છે માઇનસ બે નો ગુણાકાર છે બીજા શ્રેણીક સાથે એટલે કે ટુ માઇનસ ટુ માઇનસ વન ફાઈવ ચાલો હવે આપણે આનો ગુણાકાર કરી લઈએ

સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે દાખલા નંબર આઠ આઠવાની રકમ છે કે જો વાય બરાબર થ્રી ટુ વન ફોર અને બે એક્સ વત્તા વાય બરાબર બે એક્સ વત્તા વાય બરાબર છે વન ઝીરો માઇનસ થ્રી ટુ તો એક્સ શોધો તો આપણે એક્સ નામનો શ્રેણિક શોધવાનો છે જો રકમમાં શું આપેલું છે આમાં વાય શ્રેણિક આપ્યો છે અને એક ટુ એક્સ વત્તા વાય આ બે શ્રેણીકનો સરવાળોને આ રીતે આપેલો છે એના ઉપરથી મારે એક્સ ગોતવાનો છે ચાલો તો આપણે એના માટે છે ને આ શ્રેણિક જે આપેલો છે એનો જ આપણે ઉપયોગ કરીએ જે આપણને આપેલું છે કે બે એક સવત્તા વાય એના બરાબર છે વન ઝીરો માઇનસ થ્રી ટુ ચાલો મારે એક્સ ગોતવો છે હું આમાંથી એક્સ ને કરતા બનાવી દઉં તો ટુ એક્સ ઇક્વલ્સ આ રીતે થઈ જશે વન ઝીરો માઇનસ થ્રી ટુ અને માઇનસ વાય માઇનસ વાય હવે વાય શ્રેણીક તો આપણને ખબર જ છે કિંમત આપણે મૂકી દઈ એટલે આપણને ટુ એક્સની કિંમત મળી જશે પેલા માઇનસ થ્રી ટુ એમાંથી માઇનસ હવે આપણે વાય કરવો છે તો થ્રી ટુ વન ફોર ચાલો બાદ બાકી કરી લઈએ વન માઇનસ થ્રી માઇનસ થ્રી માઇનસ વન ઝીરો માઇનસ ટુ અને ટુ માઇનસ ફોર તો આ જે જવાબ આવ્યો છે એ એકચ્યુઅલી ટુ એક્સ નો જવાબ આવ્યો છે આપણે એક્સ ગોતવાનો છે તો વન બાય ટુ સાથે મલ્ટીપ્લાય આપણે બે બાજુ કરી લેશું માઇનસ ટુ માઇનસ ટુ વન બાય ટુ સાથે જો મલ્ટીપ્લાય કરીએ એટલે આપણો આન્સર આવશે અહીંયા માઇનસ વન માઇનસ ટુ માઇનસ વન માઇનસ વન આ આપણો એક્સ નામનો શ્રેણિક આ રીતે મળશે આપણને ચાલો ડન હવે એના પછીનો દાખલો આપણે જોઈએ એના પછી દાખલા નંબર નવ આપેલો છે આપણને દાખલા નંબર નવ માં રકમમાં એવું આપેલું છે કે જો બે એક છે એક્સ વત્તા વાય ઝીરો વન ટુ એના બરાબર છે ફાઈવ સિક્સ વન એટ તો એક્સ અને વાય શોધો છે તો એક્સ અને વાય ગોતવાના છે હવે એક્સ અને વાય અહીંયા અમુક ઘટકો છે ચાલો જે આપેલું છે એનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા બે નો ગુણાકાર આખા શ્રેણિક સાથે છે બે પછી બે તેરી અહીંયા છ અને ટુ એક્સ થઈ તો ટુ પ્લસ વાય પછી સિક્સ પ્લસ ઝીરો એટલે કે સિક્સ ઝીરો પ્લસ વન અને ટુ એક્સ પ્લસ ટુ એના બરાબર ફાઈવ સિક્સ વન એટ તો યાદ કરો આની પહેલાના લેક્ચર શ્રેણીકોની સમાનતા આ બે શ્રેણિક સમાન છે એટલે બધા જ ઘટકો કેવા હશે સમાન હશે બધા જ ઘટકો સમાન તો હું અહીંયા સરખાવી શકું ટુ પ્લસ વાય ને ફાઈવ સાથે એટલે એનો મિનિંગ એવો થઈ ગયો ટુ પ્લસ વાયની કિંમત ફાઈવ તો ભાઈ વાયની કિંમત પાંચમાંથી બે જાય તો

સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ માં જ દાખલા નંબર નવ સોરી નવ તો કમ્પ્લીટ થઈ ગયો છે દસમા માં આપણને એવું આપેલું છે કે જો બે છે એક્સ ઝેડ પ્લસ થ્રી એના બરાબર છે તો કોની કોની કિંમત ગોતવાની છે એક્સ વાય ઝેડ અને ટી એક્સ વાય ઝેડ અને ટી શોધો એટલે કે આ આખે આખો જે શ્રેણિક છે એ આપણે ગોતવાનો છે તો આની પહેલાનો જે આપણે દાખલો કર્યો તો એના જેવો જ આ દાખલો છે ચેક કરો આ બે તો સરવાળો આના જેટલો આપેલો છે તો સરખાવશું સમીકરણ મળશે ઉકેલશું કિંમત મળી જશે ચાલો તો અહીંયા ટુ એક્સ પછી અહીંયા થઈ ગયું ટુ ઝેડ ટુ વાય અને ટુ ટી હવે આ ત્રણનો નો ગુણાકાર ત્રણ પછી અહીંયા માઇનસ ત્રણ ફરીથી અહીંયા ત્રણ છે નવ બાર પંદર ચાલો હવે સરવાળો કરી આની સાથે સરખાવીએ તો અહીંયા થઈ જશે પેલો ક્ષણિક બે એક્સ વત્તા ત્રણ પછી અહીંયા ટુ વાય પ્લસ ઝીરો એટલે કે તો ટુ વાય ટુ ઝેડ માઇનસ થ્રી અને ટુ ટી પ્લસ સિક્સ

ટુ વાય ઇક્વલ્સ ટુ ટ્વેલ ટુ વાયલ્સ ટુ ટાઈન તો ટુ ઝેડ ઇક્વલ્સ ટુ અને ઝેડ ઇક્વલ્સ ટુ કેટલા થઈ ગયા નાઇન ચાલો સમીકરણના સાદુ રૂપ જ આપી છે આવું તો આવડે જ તમને ટુ ટી પ્લસ સિક્સ કોના જેટલું જેટલું ગોતવાની હતી ચાલો તો આ દાખલો કમ્પ્લીટ હવે એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ દાખલા નંબર અગિયાર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે દાખલા નંબર અગિયાર ચાલો રકમ છે છે કે જો બરાબર સોરી પ્લસ વાય ઇન્ટુ માઇનસ વન વન એના બરાબર દસ પાંચ તો એક્સ અને વાય ના મૂલ્ય શોધો ઓકે સ્ટુડન્ટ્સ જો હમણાં આની પહેલાના દાખલા કર્યા હતા એની જેવો જ ફરીથી આ દાખલો છે બે શ્રેણિકનો સરવાળો આવું આપ્યો છે તો એક્સ અને વાય આપણે શોધવાના છે ચાલો તો અહીંયા થઈ જશે પેલા તો એક્સ નો ગુણાકાર એટલે કે આ ટુ એક્સ અને થ્રી વાય પ્લસ હવે વાય નો ગુણાકાર એટલે કે માઇનસ વાય અને વાય એના બરાબર ટેન ફાઈવ તો હવે આ શ્રેણીનો આપણે સરવાળો કરી દઈએ

ઇક્વલ્સ ટેન પ્લસ ફાઈવ ફિફ્ટીન તો એક્સની વેલ્યુ આવી ગઈ થ્રી હવે એક્સની કિંમતને કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકી દઈએ ધારો કે પહેલા સમીકરણમાં મૂકશું ટુ એક્સ એટલે કે અહીંયા થ્રી અને માઇનસ વાય ઇક્વલ્સ ટુ ટેન તો આ સિક્સ માઇનસ વાય ઇક્વલ્સ ટેન તો સિક્સ માઇનસ ટેન એટલે કે વાય કેટલા મળશે વાયની કિંમત માઇનસ ચાર ચાલો તો આ રીતે એક્સ અને કિંમત પણ મળી ગઈ છે હવે એના પછી દાખલો આપણે જોઈએ સ્વાધી ત્રણ પોઈન્ટ બે એમાં દાખલા નંબર બાર જો થ્રી ઇન્ટુ મેટ્રિક્સમાં એક્સ વાય ઝેડ ડબલ્યુ એના બરાબર છે એક્સ સિક્સ માઇનસ વન ટુ ડબલ્યુ આવા બે શ્રેણી આપેલા છે હજી એમાં પ્લસ ફોર એક્સ પ્લસ વાય નીચે આપ્યું છે ઝેડ પ્લસ ડબલ્યુ અને થ્રી તો એક્સ વાય ઝેડ અને w ના મૂલ્ય શોધવાના છે તો હમણાં જે દાખલો આપણે કહી રહ્યો તો એની જેવો જ આ દાખલો છે આ શ્રેણીક બરાબર આ શ્રેણીક સરખાવી દઈએ પેલા અહીંયા ગુણાકાર કરશું થ્રી એક્સ થ્રી વાય થ્રી સેડ થ્રી ડબલ્યુ એના બરાબર આ બે શ્રેણીકોનો સરવાળો એક્સ વત્તા ચાર પછી અહીંયા થઈ જશે ઝેડ વત્તા ડબલ્યુ માઇનસ એક પછી એક્સ વત્તા વાય ડબલ્યુ પ્લસ ચાલો આ રીતે આપણે આપણે સરખાવ્યા તો આના ઉપરથી બધા ઘટકોને સરખાવી દઈએ બધા ઘટકોને જો સરખાવશું એટલે આ થ્રી એક્સ કોના જેટલું થઈ ગયું એક્સ પ્લસ ફોર જેટલું ચાલો આના ઉપરથી આના ઉપરથી આપણને એક્સ ની કિંમત મળી જશે થ્રી એક્સ માઇનસ એક એટલે કે ટુ એક્સ ટુ એક્સ ઇક્વલ્સ ટુ ફોર એટલે એક્સ ઇક્વલ્સ ટુ ડાયરેક્ટલી મળી ગયા છે બે સાઈડમાં લખી નાખીએ એક્સ બરાબર બે હવે આપણે શું કરશું તો કે બીજું પદ છે હા આ બેને આપણે સરખાવી દઈએ અને એમાં એક્સની કિંમત પૂટ કરી દેશું ચાલો તો થ્રી વાય બરાબર એક્સ વત્તા વાય વત્તા છ છે આપણે ત્રણ વાય માઇનસ વાય એટલે કે એ થઈ ગયા ટુ વાય એક્સની કિંમત ઓલરેડી આવી ગઈ હવે બે મૂકી દો અને આ સિક્સ એટલે ટુ વાયની કિંમત આઠ તો વાય બરાબર થઈ ગયા ચાર ચાલો તો વાય પણ મળી ગયા છે વાય બરાબર ચાર એક્સ મળી ગયા વાય મળી ગયા હવે એક્સ અને વાય ઉપરથી થ્રી ઝેડ અને અહીંયા છે ઝેડ પ્લસ ડબલ્યુ એ જે આપણે નહીં કરી બસ હવે પહેલાં આને સરખાવી દઈએ થ્રી ડબલ્યુ એને આની સાથે એટલે ડબલ્યુ મળી જશે ચાલો તો હવે થ્રી ડબલ્યુ ઇક્વલ્સ ટુ ટુ ડબલ્યુ પ્લસ થ્રી થ્રી ડબલ્યુ માઇનસ ટુ ડબલ્યુ એટલે ડાયરેક્ટ ડબલ્યુ એની વેલ્યુ આવી ગઈ થ્રી તો ડબલ્યુ બરાબર પણ થ્રી આવી ગયા છે હવે આ એક ઘટકને સરખાવવાનો જ બાકી છે માત્ર એ એક ઘટકને સરખાવી દઈએ થ્રી ને કોની સાથે સરખાવી દેસુ તો કે ઝેડ પ્લસ ડબલ્યુ ઝેડ ઇક્વલ્સ ટુ થઈ ગયા વન ઓકે સ્ટુડન્ટ્સ તો આપણે આ દાખલા સુધી આપણે અત્યારે રાખીએ હવે આટલા જે દાખલા કર્યા આ લેક્ચરમાં એમાં એક જગ્યાએ માઇનોર મિસ્ટેક તમારે ગોતવાની છે એક નાનકડી મિસ્ટેક છે એ ચાય કરીને રાખેલી છે કારણ કે તમે એ દાખલા ગણતરી કરશો તો તમને મળશે ગણતરી નહીં કરો તો નહીં મળે ગણતરી કરજો એટલે એ તમે ભૂલ આમાં છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાની છે કે એ કઈ જગ્યાએ ભૂલ હતી એ તમારે ગણતરી કરવાની છે એ તમારા માટે જ મેં રાખ્યું છે એટલે તમે બધા દાખલાઓની ગણતરી કરી શકો ચાલો હવે આપણે આના પછીના દાખલાઓ આના પછીના લેક્ચરમાં સ્ટાર્ટ કરશું ઓકે થેન્ક યુ